वडोदरा पीएम मोदी आगमन ने लेने तैयारी तेज कर 1500 उद्योगपतिओ ने आमंत्रण अपायु C295 एरबस वडोदरा बने ते गर्वनी बात छे। वर्ल्ड बुक ऑफ रेकॉर्ड्स वाइस प्रेसिडेंट ने आमंत्रण अपायु। दिव्यांग गांधी ने आखिर आमंत्रण अपायु। एरपोर्ट टाटा एडवांस सुधी रोड शो आयोजन। विविध समाज द्वारा स्टेज पर सांस्कृतिक कार्यक्रम थशे। तो 28 ऑक्टोबर ना रोज प्रधानमंत्री नरेन्द्र मोदी टाटा एरबस प्रोजेक्ट नू उद्घाटन करशे। 1500 उद्योगपतिओ ने आमंत्रण अपायु। वर्ल्ड बुक ऑफ रेकॉर्ड्स वाइस प्रेसिडेंट ऑफ गुजरात दिव्यांग गांधी ने आमंत्रण आपवामां आव्युं छे। आज विश्व में एर कनेक्टिविटी की मांग वधी छे, त्यारे एरबस में टाटा नो सी फाड़ो ए गर्वनी बात छे। नरेन्द्र मोदी की कर्मभूमि वडोदरा छे। देश माटे गर्वनी बात छे के एरबस हवे आपणा त्यां जाते बनशे, मेक इन इंडिया बनशे। तमने पण आमंत्रण मळ्युं छे, कई रीते जुओ छो? एक गौरवनी वात छे। पहला तो भारत अने गुजरात अने वडोदरा माटे के एक आटली विश्वनी जे एक कहेवाय के पायानी अने जरूरियात वस्तु जेम के एरबस के जे आजनी तारीखे अत्यारे तमे जोशो तो अवकाशी वाहनोनी नीड एटली छे के दरेक देशने पोताने जरूर छे। अने ए आपणा वडोदरामां बनवा जई रह्या छे। टाटा एरबस टाटा साथे संलग्न थई भारत सरकार अने स्पेन सरकार साथे जोड़ाईने टाटा एरबसनुं निर्माण थवा जई रह्युं छे। अने भारतना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीनुं स्वप्न के मेक इन इंडियाना प्रोजेक्ट अंतर्गत आ प्रोडक्शन बरोडामां थई रह्युं छे, तो आपणा माटे एक ગૌરવનો ક્ષણ છે। અને સોમવારે મને નિમંત્રણ મળી રહ્યું છે તો હું જઈ રહ્યો છું, અને હું તો એવા આશીર્વાદ આપીશ અને આખું વડોદરા ભારત આશીર્વાદ આપે કે આમાં કોઈ જાતનું વિઘ્ન આવે નહીં। અને આપણા ત્યાં આ ટાટા એરબસની સાથે સાથે બીજા બી એર સ્પેસને લઈને પણ સાથે બે જે બીજા અન્ય પ્રવૃત્તિ બી થાય અને ત્યાં પ્રોડક્શન શરૂ થાય અને અહીંયા એક્ઝિક્યુશન થાય અને બીજા કંપની બી આવી રીતના આવે આપણા ભારતમાં, તો એ ભારત માટે ગૌરવનો ક્ષણ રહેશે, અન્ય પણ રોજગારી વધશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની કર્મભૂમિ એવી વડોદરામાં 28મી તારીખે મહેમાન બનનાર છે, પધારનાર છે। તો સાથે જ સ્પેનના પણ પ્રધાનમંત્રી પેન્ડ્રો સાન્ચેસ છે, તે પણ તેમની સાથે આવવાના છે। જે ટાટા એરક્રાફ્ટ એરબસનું જે અહીંયા એસેમ્બલ થવાનું છે, અહીંયા ઉત્પાદન થવાનું છે, તેનું હાલ અહીંયા ટાટા એડવાન્સ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે સમગ્ર વડોદરા શહેરને સજાવવામાં આવ્યું છે। સાથે જ જે ખાસ એરપોર્ટથી જે ટાટા એડવાન્સ સિસ્ટમની જે ફેક્ટરી છે ત્યાં સુધી તમામ સ્થળો પર જે દાંડિયા છે તેની સજાવટ કરવામાં આવી છે। કારણ કે વડોદરાની અને ગુજરાતની આગવી ઓળખ એ ગરબા છે, એટલે કે અહીંયા દાંડિયા પણ સજાવવામાં આવ્યા છે। તો ઠેર ઠેર લગભગ 3 કિલોમીટરના રૂટમાં પણ રોડ શોનું આયોજન થશે, એટલે કે એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટાટા એડવાન્સ સિસ્ટમ ખાતે આવશે, ત્યારે સ્પેનના પીએમ પણ સાથે હશે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે રહેશે। અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જે MOU થવાના છે, કરોડોના MOU થશે, અને જે ટાટા એરક્રાફ્ટ વડોદરામાં બનશે તે ગર્વની વાત છે, તે ગૃહમંત્રી પણ કહી રહ્યા હતા। તે ખરેખર ગુજરાત નહીં દેશ માટે ગર્વની વાત છે, અને વડોદરા માટે ખાસ ગર્વની વાત એ છે કે વડોદરાને કર્મભૂમિ માનનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ વડોદરા ખાતે આવશે અને ટાટા એરક્રાફ્ટ એરબસનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન આખરે થશે। અને વડોદરા વાસીઓ માટે દિવાળી પહેલાં આ ભેટ છે, અને દિવાળી પહેલાં જ વડોદરા શહેરમાં દિવાળી જેવો હાલ માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ સોડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।